એને ક્યારે મળી નહીં શકાય, એને ક્યારે પામી નહીં શકાય. ત્યારે ચકોર શું કરે? ચંદ્રમાને જોતા જોતા એ ગરમ ગરમ બળતા અંગારા ખાય. તો કહે, ચંદ્રમાને જોતા જોતા એ ચકોર બળતા અંગારા કેમ ખાય? તો કહે કે જેની સાથે મારી પ્રીત થઈ છે એ તો દુર્લભ છે, એને મળી નહીં શકાય. પણ કેમે કરીને ભક્ત એ છે ભગવાનને મળ્યા વિના ન રહે, અને ચંદ્રમાને જોતા જોતા એ ચકોર બળતા અંગારા ખાવા લાગે. કોઈ કે અંગારા શાના માટે? તો કે એટલા માટે કે જ્યારે અંગારા ખાઈશ તો બળતા અંગારા ખાઈને મારું શરીર બળીને ભસ્મ થશે, અને જ્યારે ભસ્મ થઈ જશે તો એ ભસ્મને શિવજી પોતાના માથે લગાવશે, અને શિવજીના મસ્તક ઉપર ચંદ્રમા છે, અને એ બહાને પણ મને ચંદ્રમાના દર્શન થઈ જશે, એ બહાને પણ મારા પ્રીતમની પ્રાપ્તિ મને થઈ જશે. તો બરાબર એવી જ રીતે ભક્ત પણ એ છે કે જે ભગવાનની સેવા માટે, પોતાના પરમ લક્ષ્યને પહોંચવા માટે, પોતાના આરાધ્ય સુધી પહોંચવા માટે પોતાને પણ વાળતા અચકાય નહીં. એના માટે એમ જ છે, હું કઈ પણ કરવા તૈયાર છું, હું કઈ પણ કરી છૂટવા તૈયાર છું, જો મારા પ્રીતમ મને મળતા હોય, મારા પ્રભુ મને મળતા હોય. અને એટલા માટે કહે, દીપક હમવાતી બાતી, તુમ દીપક હમવાતી, જોકી જ્યોત બને દિન રાતી, જોકી જ્યોત બને દિન રાતી, પ્રભુજી ચંદન હમ પાની, તુમ ચંદન હમ પાની. હે પ્રભુ, આપ દીપક છો તો અમે બાતી છીએ, અને દીપક પ્રગટિ ત્યારે શકે જ્યારે બાતી હોય, અને જેમ બાતી ન હોય તો દીપક ન પ્રગટે, અને દીપક થી બાતીની શોભા પણ છે. તો હે પ્રભુ, અમારો અને આપનો સંબંધ એવો અખંડ છે, જેમ પ્રભુ આપ અમારા શિંગાર છો, અને પ્રભુ અમે આપનો પરિકર છીએ, આપના વિના અમે અધૂરા, અને પ્રભુ આપ પણ પોતાને પરિપૂર્ણ ન માનો જ્યાં સુધી અમે આપની સાથે ન હોઈએ. એટલા માટે આગળ ભક્તો કહે, પ્રભુજી જૈસે સોને મિલત સુહાગા, જૈસે સોને મિલત સુહાગા, પ્રભુજી તુમ ચંદન હમ પાની, પ્રભુજી તુમ ચંદન. મોતી ભલે અનંત છે પણ મોતી ખાલી જોઈને રાજી થવું પડે, એને કંઠમાં ધારણ કરવા હોય, એને આપણી શોભા બનાવી હોય, આપણા શિંગાર બનાવવા હોય, તો ત્યારે જ બનાવી શકાય કે જ્યારે એને પોવા વાળો કોઈ ધાગો પણ હોય. એમ પ્રભુ આપ તો મોતી જેવા છો, ભલે મોતી અનંત જેમ હોય એમ આપના પણ અનંત નામો છે, પણ એ અનંત નામો વાળા પ્રભુ આપ, અનંત સ્વરૂપો વાળા પ્રભુ આપ, પણ દરેકને પોનારો કોઈ ધાગો હોય તો પ્રભુ અમે આપના ભક્તો છીએ. અને જેમ સ્વર્ણ હોય, અને સ્વર્ણની સાચી કિંમત ક્યારે થાય? કે જ્યારે એમાં સુહાગો મેળવવામાં આવે, ત્યારે ચમક આવે, ત્યારે એની શોભા વધે. એમ પ્રભુ જો આપ સ્વર્ણ છો, તમે ભક્તો પ્રભુ એમાં ભળેલો સુહાગો છે, પ્રભુ આપની શોભા અમારાથી થાય. માટે આગળ કહે, પ્રભુજી તુમ સ્વામી હમ દાસા દાસા, તુમ સ્વામી હમ દાસા, એસી ભક્તિ કરે નહીં દાસા, એસી ભક્તિ કરે નહીં દાસા, પ્રભુજી
चंदन हम पानी पानी तुम चंदन हम पानी जो के अंग अंग बास समाए जो के अंग अंग बास समाए प्रभु जी तुम चंदन हम तुम चंदन हम तुम चंदन हम पानी। भक्त ने भगवान नो संबंध अने माटे कयो सर्वदा सर्वभावेन भजनीयो वजारिपा स्वस्याय एवैव धर्मो हि नान्य क्वापि कदाचन। अने आज प्रथम श्लोक जे छे एनो समन्वय आपना आचार्यो कर्यो छे वृत्रासुर चतुश्लोकी ना पहला श्लोक साथे। संक्षिप्त में एनो दर्शन करीने आपणे आगळ चाली जईए जेमां वृत्रासुरे प्रभुनी स्तुति करता जे वैष्णवनो धर्म बतायो અને ધર્મ બતાવતા શું કહ્યું અહમ હરે કવ પાદૈક મૂલ દસાનુ દસો ભરિતાસ્મિ ભૂય મન સ્મરેતા સુપતે ગુણાસ્તે પુરીત વાકર મકરોત કાય એજ વૈષ્ણવના ધર્મ પુરુષાર્થની વાત વૃત્રાસુર કરતા પ્રભુને કહે છે કે હે પ્રભુ અહમ હરે તવ પાદૈક મૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય। શ્રી ગોસાઈજી પણ ટીકામાં કહે અહીંયા વૃત્રાસુર કહે અહમ અને તવ બે શબ્દો છે તો કહે અહમ શબ્દથી પ્રારંભ કર્યો તેમાં ભક્તનો અહમ ના આવી જાય અને જ્યાં અહમ અને તવ હું અને આપ આ બે વસ્તુ આવી તો પ્રભુ સાથે એક થવાની વાત ક્યાં આવે તો અહીંયા ગુસાંજી પણ કહે કે આપણી અંદરથી બધી મમતા જાય પણ એટલી મમતા તો રહેવી જોઈએ કે હું પ્રભુનો અને પ્રભુ મારા। પૂતના તું અવિદ્યા નષ્ટા ગંધ્ર માત્ર વિશેષિતા। ભગવાને અવિદ્યાને વજમાંથી દૂર કરી પણ ગંધ માત્ર વિશેષિતા આટલી અવિદ્યાને આટલો એવા દીધો કે ભક્તોને લાગે અમે ભક્તો અને આ અમારા પ્રભુ। અને ક્યારેક ક્યારેક બ્રહ્મને માણવા માટે બ્રહ્મથી થોડુંક દૂરી પણ મહેસૂસ કરવી પડે। એક માણસને જલ પીવું હોય તો ડૂબકી મારીને જલ પીવાય? કોઈ કે મને બહુ તરસ લાગી છે ને કોઈ માથું પકડીને પાણીમાં બોળી દેજે જેટલું પીવું પી પીવાશે? પીવું હોય તો પાણીથી પોતાના મુખને થોડી વાર દૂર કરવું પડે અને થોડી વાર મુખ દૂર થાય તો પછી જલનો આસ્વાદન લઈ શકાય, જલનો સુખ લઈ શકાય। એ પ્રકારે જ્યારે જીવ પણ સ્વીકાર કરે કે પ્રભુ આપ સ્વામી અને હું સેવક, આપ મારા નાથ અને હું આપનો દાસ, આટલો એ જ્યારે જીવ સ્વીકાર કરે ત્યારે એ બ્રહ્મને માણી શકે। મિશ્રીના રમકડા આવે ને જેમ વનૈ ઠાકોરજીને જો મિસ્ત્રીના રમકડા બની ગયા, અલગ અલગ આકાર બન્યા પણ એ મિસ્ત્રીના રમકડા હોય એ મિસ્ત્રીનો સુખ લઈ શકે? એ કોણ લઈ શકે? આપણે લોકો આસ્વાદન કરનારા, જે આસ્વાદન કરનારા હોય એ લઈ શકે। એ પ્રમાણે જો આપણે પણ બ્રહ્મરૂપ થઈ ગયા, પ્રભુમાં સમાઈ ગયા, પ્રભુના રૂપ થઈ ગયા તો બ્રહ્મનો આનંદ કે બ્રહ્મનું સુખ ના લઈ શકાય। એટલા માટે વૃત્રાસુર પણ કહે છે કે અહમ અરે તવ બે શબ્દો આવી ગયા। વૃત્રાસુર કહે કે પ્રભુ એવી કૃપા કરો કે આ જન્મમાં નહીં પણ આવતા જન્મમાં પ્રભુ મને આપની સેવા મળે। ભગવાન કે તું મારી સામે છું અને હું તારી સામે છું, ઈચ્છા હોય તો માંગી લે કે આ જન્મમાં સેવા મળે, હું તારી સામે ઊભો છું અને સામે કોઈ ઊભો હોય અને કહે કે મને આવતા જન્મે મળજો, કેવું લાગે? અને વૃત્રાસુરની સામે પ્રભુનો અનુભવ થઈ રહ્યો છે વૃત્રાસુરને, અને વૃત્રાસુર શું કહે છે કે પ્રભુ મને આવતા જન્મે આપની સેવા મળે। પ્રભુને પણ થયું કે હું તારી સામે ઊભો છું, તારી સામે પ્રગટ છું, મારી સેવા તું હમણાં પણ માંગી શકે અને માંગે તો આપવા પણ તૈયાર છું।
અને માંગી તો આપવા હું તૈયાર છું, તો એ આ જન્મમાં સેવા ન માંગી આવતા જન્મે સેવા મળે એવું કેમ કે છે? ચૌદા સુત્ય કૃપાનાથ, સેવાની વ્યાખ્યા જ એ છે જેમાં ભક્ત પોતાના સુખનો વિચાર નહીં પણ એના સ્વામીના સુખનો વિચાર કરે, એ જ સેવા કહેવાય. જો પ્રભુ આ જન્મમાં હું આપની સેવા માંગુ તો આપ તો સેવા આપો, પણ આ જન્મમાં જે પ્રભુ દેહ મળ્યો છે એ દેહ અસુરનો દેહ છે, અને અસુરના દેહથી પ્રભુ આપની સેવા કરું તો આપ મને તો સુખ મળે પણ એમાં પ્રભુ આપને સુખ ન મળે, અને મારે એવી સેવા નથી કરવી જેમાં મને તો સુખ મળે પણ આપને સુખ ન મળે. પ્રભુ મારે તો એવી સેવા કરવી છે કે જેમાં મને સુખ મળે કે ન મળે આપને સુખ મળે. અને વાસ્તવમાં આપણે પોતાની ઉપર દ્રષ્ટિ પણ કરીએ, આપણે જે પણ કરતા હોય છે એના માટે કેટલું સારું આવડે છે, એ તો હાલ પૂરી નથી કરી, એટલું કીધું જે પણ કરતા હોય છે એના માટે, અને બધાએ પ્રારંભ કરી દીધો કે આપણા સુખ માટે. વાત પણ સાચી છે, અમે આ કરીએ, આ મંત્ર કરીએ, આ માળા કરીએ, બોલે શાના માટે? બોલે આજ્ઞા આપશો તો અમને સુખ થશે. બોલે આમ કરીએ, બોલે શાના માટે? બોલે આજ્ઞા આપશો તો અમને સુખ મળશે. બોલે ત્યાં કરીએ, આ કરીએ, પેલું અનુરોધ કરીએ, બોલે શાના માટે? આજ્ઞા આપશો તો. વાહ, જે પણ આપણે કરીએ છીએ, જે પણ કાર્ય કરીએ છીએ, જે પણ પ્રવૃત્તિ કરીએ છીએ, દરેકમાં એક જ વાત હોય કે આ કરશો તો અમને સુખ મળશે. તો જેમાં અમને સુખ મળે એ સેવાની, જેમાં એમને સુખ મળે એ સેવા. પ્રભુની સેવા કરવા વાળા અને પ્રભુની ભક્તિ કરવા વાળા ત્રણ પ્રકારના જીવો થયા. એક તો પ્રભુની સેવા ગોપીઓએ કરી, એક પ્રભુની સેવા પેલી કુબજાએ કરી, અને એક પ્રભુની સેવા 16,000 રાણીઓએ પણ કરી. પ્રભુને પ્રેમ ત્રણેય લોકોએ કર્યો. 16,000 રાણીઓ પણ પ્રભુને પ્રેમ કર્યો, પેલી કુબજાએ પણ પ્રભુને પ્રેમ કર્યો, અને ગોપીઓએ પણ પ્રભુને પ્રેમ કર્યો. પણ ત્રણેયના પ્રેમમાં ફરક શું? કુબજાએ જ્યારે પ્રભુને પ્રેમ કર્યો એનો ભાવ એ કે પ્રભુ આપને સુખ મળે કે ન મળે મને સુખ મળવું જોઈએ. પટરાણીઓએ પ્રેમ કર્યો એ શું? પ્રભુ આપને પણ સુખ મળે ને અમને સુખ મળે. અને ગોપીઓએ પ્રભુને જે પ્રેમ કર્યો, પ્રભુ અમારું જે થવું હોય તે થાય, અમને ભલે પીડા પડે, અમને ભલે આપત્તિ અમારા માથે આવે, પણ બસ પ્રભુ આપને સુખી જોઈએ, આપને સુખ મળે, આપને આનંદ મળે. તો આપના આનંદમાં પ્રભુ અમારું બધું આવી ગયું, આપના સુખમાં પ્રભુ અમારું સર્વસ્વ આવી ગયું. જ્યારે એ ભાવ આવી જાય ત્યારે એને કહેવાય સેવા. અહીંયા સુધી કે જ્યારે ભગવાન ગોપીઓને કહેતા, ગોપીઓ આજે તમે મારી પાસે કંઈક માંગો, હું તમને આપવા માંગુ છું, ત્યારે ગોપીઓ એક જ કહેતા, જો પ્રભુ આપવા જ માંગો છો એ કૃપા કરો, આપ સદા હસતા રહો, સદા આનંદમાં રહો, સદા પ્રભુ પ્રસન્ન રહો. જો આ પ્રભુ પ્રસન્ન રહેશો તો અમને લાગશે કે અમને અમારું બધું મળી ગયું, અમને અમારી બધી મૂડી, અમને અમારી બધી પૂંજી મળી ગઈ. જો પ્રભુ આપ સુખમાં બિરાજશો તો આપણે આપણે દર્શન કરવાનું કે આપણે પણ પ્રભુને પ્રેમ કરીએ છીએ, પણ આ ત્રણ માંથી આપણો પ્રેમ કોના જેવો છે? કુબજા જેવો, 16,000 રાણીઓ જેવો, કે પેલી વજની ગોપીઓ જેવો? નહીં, જ્યારે ભગવાન રાધાજીને યાદ કરે દ્વારિકામાં, પ્રસંગ બચલી છે ને બહુ, પૂછ્યું નારદજીએ કે આપ 16,000 રાણીઓ પાસે રહો છો, એ આપને એટલો પ્રેમ કરે, આપને એટલી સેવા કરે છે, તો પણ આપ વારે વારે ગોપીઓને યાદ કેમ કરો છો? ભગવાને શું લીલા કરી, મારા મસ્તકમાં બહુ પીડા છે, મારે બહુ મસ્તકમાં પીડા થઈ રહી છે. નારદજી કે પ્રભુ આપને પીડા? બોલે હા. બોલે પીડાને દૂર કરવાનો ઉપાય શું? બોલે એક જ ઉપાય છે, મને સાચો પ્રેમ કરવા વાળો જો એના પગની રજ મને આપે અને રજ મારે માથે લગાવો તો પીડા દૂર થાય. નારજી બતાવો તમે મને પ્રેમ કરો છો? નારજી કે હા બહુ પ્રેમ કરું છું આપને. તેવું કહો તમારા પગની રજ મને આપો અને તમારા ચરણોની રજ હું મારા માથે લગાવીશ તો પીડા દૂર થશે. નારજી કે આ કામ મારે થાય જ નહીં. બોલે કેમ? બોલે આપ તો પ્રભુ છો, બ્રહ્મ છો, અને બ્રહ્મને જો હું મારા પગની રજ આપું અને એમને માથે લગાવે તો મને નરકમાં જગ્યા ન મળે, આ કામ હું ના કરું. ભગવાન કેવું કરો, તમે હવે રાણીઓ પાસે જાઓ અને એક એક પટાણી પાસે જઈને એ રજ ક્યાંકથી લઈ આવો, કોઈ તો આપશે. નારદજી ગયા અને એક એક પટાણીને કહે, અરે તમે થોડી રજ આપો, તમે રજા આપો. પટાણીઓ કહે, એ તો મારા સ્વામી છે, અમે એમની દાસી કહેવાઈએ, અને અમારી રજ એમને આપીએ તો અમને નરકમાં જગ્યા ના મળે, આ પતિત થઈ જઈએ, અમને અપરાધ પડે, આ કામ અમે ન કરીએ. બધી રાણીઓ પાસે ફર્યા પણ કોઈ તૈયાર ન થયું કે અમને અપરાધ લાગશે, અમે પતિત થશું, અમને દોષ લાગશે, અમને નરકમાં પડીશું. અને
છેલ્લે નારદજી હારીને પ્રભુ પાસે આવ્યા અને પ્રભુ કે હવે વજમાં જાઓ ગોપીઓ પાસે. અને જ્યારે નારદજી ચાલતા ચાલતા વજમાં ગોપીઓ પાસે આવ્યા અને આવીને કહી ગોપીઓ કૃપા કરી એક વસ્તુ તમને કહેવા આવ્યો છું કે પ્રભુને મસ્તકમાં બહુ પીડા છે અને એટલી પીડા થઈ રહી છે કે પ્રભુથી સહન થતું નથી. સાંભળતા ગોપીઓની આંખમાં આંસુ આવ્યા. કેમ કહીને પીડા દૂર કરીએ? એક જ ઉપાય છે, તમે પ્રભુને પ્રેમ કરો છો અને પ્રભુ કહે એમને પ્રેમ કરવા વાળા કોઈ એમના ચરણની રજ આપે અને રજ જો પ્રભુ એમના મસ્તક પર લગાવે તેમની પીડા દૂર થાય. આટલું સાંભળતાની સાથે ગોપીઓ કે નારદજી જેટલી રજ જોઈએ એટલી લઈ જાઓ, રોટલા ભરી ભરીને રજ લઈ જાઓ. નારદજી કે એ તો બ્રહ્મ છે અને તમારા ચરણોની રજ એમને આપશો તમે નરકમાં પડશો, તમને અપરાધ લાગશે. ગોપીઓ કે જેટલા અપરાધ માથે લાગે સહેવા તૈયાર છીએ, ભલે નરકમાં પડીએ નરકમાં રહેવા તૈયાર છીએ, જો મારા પ્રભુની પીડા દૂર થતી હોય તો, અમારા પ્રભુને સુખ મળતું હોય તો, અમારા પ્રભુને આનંદ મળતો હોય તો. બસ આ ભાવ જ્યારે આવી જાય ત્યારે સમજી લો એ ગોપીઓનો ભાવ આપણા હૃદયમાં આવ્યો. એટલા માટે ગુસાણીજીએ સેવા રીત પ્રીત વ્રજ જનકી, રીત કોની? શ્રી મહાપ્રભુજીની. અને પ્રીત કોની? એ વ્રજભક્તોની. પોતાના સુખને જોયા વિના પોતાના સ્વામીના સુખનો વિચાર, પોતાના પ્રભુના સુખનો વિચાર, એ જ પુષ્ટિ માર્ગનો મુખ્ય ધર્મ, મુખ્ય પાયો. એટલા માટે અહીંયા કહી દીધું, પિતાસુર કહે અહમ હરે તવ પાદૈક મૂલ દાસાનો દાસો ભવિતાસ્તિ ભૂયઃ. અને એવી કૃપા પ્રભુ આપ કરો કે આગલા જન્મમાં મને આપની સેવા મળે, કારણ કે આ જન્મ તો આસુરી દેહ છે, એનાથી સેવા કરીશ તો પ્રભુ આપને શ્રમ પડશે. એવી કૃપા કરો કે આવતો જન્મ મને મળે. અને પ્રભુ એટલી મોટી કૃપા પણ કરો કે આવતા જન્મમાં મને જ્યારે જન્મ મળે ત્યારે બીજે ક્યાંયની કોઈ વૈષ્ણવના ઘરમાં જન્મ મળે અને પ્રભુ ત્યાં આપની સેવા મળે અને એ સુખ પ્રભુ હું લઈ શકું, એ સુખ આપને આપી શકું, તો મારું વૈષ્ણવી જીવન પ્રભુ સાર્થક થાય. માટે કહું અહમ હરે તવ પાદૈક મૂલ. અને પ્રભુ એવી કૃપા કરો કે આપનો દાસોનો પણ હું દાસ થાઉં, દાસાનો દાસો ભવિતાસ્મિ ભૂયઃ. હે પ્રભુ આપનો દાસોનો પણ દાસ થાઉં. ભગવાન કે મારો દાસ થવામાં તને શું આપત્તિ છે કે દાસોનો દાસ થવા માંગે છે? પ્રભુ આપનો દાસ થઈશ તો આપની પાસે રહીશ, અને કદાચ પાસે રહીશ તો કદાચ પ્રભુ આપની કોઈ ક્રિયાથી મારા મનમાં અભાવ આવે એમાં આપનું કઈ થવાનું નથી, એમાં બગાડ તો મારો થવાનો છે. કારણ કે શાસ્ત્રોમાં અતિ નૈકટ્યને પણ દોષ માનવામાં આવ્યું છે. ઘણી વાર બહુ નિકટતા વધી જાય તો લૌકિક ભાવ આવતા વાર ન લાગે. આપણે અહીંયાથી ગંગાજીનું પાન કરવા જઈએ પણ ત્યાં તટ પર રહેનારા એમાં જ કપડાં ધોતા હોય, અતિ નૈકટ્ય દોષ. તો વૃત્રાસુર પણ કહે પ્રભુ કદાચ જો આપનો દાસ થઈશ તો આપની પાસે રહીશ, અને પાસે રહીશ તો પ્રભુ કદાચ કોઈક લૌકિક ભાવ મારી અંદર આવી જાય તેમાં બગાડ પ્રભુ તો મારો થવાનો છે. સૂર્યની ઉપર રેતી ફેંકું તો એને ફરક નહીં પડે, ફરક તો મને પડશે. મારે પ્રભુ એવી કૃપા કરો કે આપના દાસોનો પણ દાસ થાવ, એટલે મનમાં દીનતા પણ આવે, પ્રભુ મારા મનની અંદર એ નૈકટ્યનો મદ પણ ન થાય, અને પ્રભુ આપનો પ્રિય રહું અને સદા પ્રભુ આપના ગુણગાન ગાતા રહું. અહમ હરે તવ પાદૈક મૂલ દાસાનુ દાસ ભવિતાસ્મિ ભૂયઃ મનસ્મરેતા સુપતે ગુણાનામ ગુણીત વા કર્મ કરો તો કાર. એ પ્રભુ કૃપા કરો આ મનથી સદા આપનું ચિંતન, આ વાણીથી આપના ગુણગાન ગાતો રહું અને નિત્ય પ્રભુ આપણા સ્મરણમાં જ રહું. પ્રભુ એવી કૃપા કરો અને એવી કૃપા કરી એ આશીર્વાદ આપો. આજે વૈષ્ણવનો ધર્મ જે વૃત્રાસુરે પણ બતાવ્યો અને શ્રી મહાપ્રભુજી પણ આપણને બતાવ્યો, અને આગળ બીજા શ્લોકની અંદર, કારણ કે આ કાલે છેલ્લો દિવસ છે, બધા મનોરથીઓના ચહેરા જોવું મને લાગે કે ક્યારે આગળ આવશે. ના ના, એમ તો બધા બહુ ઉત્સાહી છે. બીજા શ્લોકમાં આપણે પ્રવેશ કરીએ, કારણ કે એક એક શ્લોક એક એક સાગર બરાબર છે, માટે એનું દર્શન કરી આપણે આગળ ચાલીએ. બીજા શ્લોકની અંદર શ્રી મહાપ્રભુજીએ વૈષ્ણવના અર્થ પુરુષાર્થનું દર્શન કરાવ્યું, અને અર્થ પુરુષાર્થનું દર્શન કરાવતા શ્રી વલ્લભ કહે છે કે વૈષ્ણવોનું ધન શું, વૈષ્ણવોનો અર્થ શું, અને એનો નિર્દેશ કરતા કહી રહ્યા છે. एवं सदा स्म कर्तव्यं स्वयमेव करिष्यति सर्वसमयभूमि नान्यः क्वचित्तां व्रजे एवं सदा
करिष्यति प्रभु सर्व समर्थो हि ततो निश्चिन्तताम् व्रजे ततो निश्चिन्तताम् व्रजे ततो निश्चिन्तताम् व्रजे। प्रथम श्लोक नी अंदर वैष्णवना धर्म पुरुषार्थ नु दर्शन श्री महाप्रभुजे करायो अने द्वितीय श्लोक नी अंदर वैष्णवों अर्थ पुरुषार्थ नी बात श्री महाप्रभुजे करे छे अने कहे के वैष्णवों नु धन शुं अर्थ शुं। जो जाय जरे पण अर्थ नी बात आवे तो अर्थ नी बात मा साधारण लोग शुं समझता होय के संपत्ति नी के मूड़ी नी के पूंजी नी वात होय एने अर्थ कहेवाय। तो साचा अर्थ में आज चार पुरुषार्थों मनुष्य सिद्ध करवाना छे धर्म अर्थ काम अने मोक्ष। तो धर्म शू प्रभु नी सेवा अने अर्थ शू तो महाप्रभु जी कहे वैष्णव नु अर्थ एटले प्रभु स्वयं वैष्णव नु धन शू वैष्णव नी संपत्ति शू तो के प्रभु पोते એટલે કહ્યું એવમ સદાસ્મ કર્તવ્યમ। અને અંદર ઘણા પાઠ ભેદો પણ આપણા આચાર્યો ટીકાકારો બતાયા એવમ સદાસ્ની જગ્યાએ એવમ સતામ એમ પણ લખેલું છે। ઘણી જગ્યાએ અમુક આચાર્યોએ સતી શબ્દનો પણ ઉપયોગ કર્યો છે સદામની જગ્યાએ સતામની જગ્યાએ સ્વયં એવ કરિષ્યતિ। આગળ જે સ્મ શબ્દ છે સ્મની જગ્યાએ પણ ઘણી આચાર્યોએ સ્વ શબ્દનો ઉપયોગ પણ કર્યો છે એવમ સદા સ્વ કર્તવ્ય અને સ્મ કર્તવ્ય એવા પાઠ ભેદો આપણને ચતુશ્લોકી માટે મળે છે। તો અહીંયા મહાપ્રભુ શું કહેવા માંગે છે સૌથી પહેલા પ્રારંભ કર્યો એવમ સદા સ્મ કર્તવ્યમ અને એવમ શબ્દથી આગલા શ્લોકનો નિર્દેશ કર્યો અને આગલા શ્લોકનો નિર્દેશ કરીને કહ્યું કે એ પ્રકારે આ જે વસ્તુ મેં કહી કે વૈષ્ણવનો ધર્મ શું એ પ્રકારે જેવી વૈષ્ણવ પોતાનો કર્તવ્ય નિભાવતું રહેશે તો શું થશે પ્રભુ સર્વ સમર્થો હી તતો નિશ્ચિંતતામ ભજેત। યદી વૈષ્ણવ શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ઠાકોરજીની સેવાને જ પોતાનું કર્તવ્ય માની પોતાનો સ્વધર્મ માની એ સેવાને બજાવતો રહેશે તો પછી એને કોઈ અપેક્ષા પ્રભુ પાસે કરવી નહીં પડે કઈ વસ્તુ માંગવી નહીં પડે ભગવાન પોતે જ એનો અર્થ બની એના કાર્ય સિદ્ધ કરશે એ વાત અહીંયા શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે। અને એ પણ કઈ રીતે સિદ્ધ કરશે સૌથી પહેલા કહ્યું પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિંતતામ વ્રજેત અને આગળ એ પણ કહ્યું સ્વયમેવ કરિષ્યતિ। જો એક વસ્તુ હોય કે કોઈને આપવી અને એક વસ્તુ હોય કે જેનાથી માંગવા ગયા હવે માંગનારની અંદર જ પ્રીતિ થઈ ગઈ આપનારની અંદર જ કેવી રીતે વૈષ્ણવનું ધન શું તો આપણે ત્યાં કહેવામાં આવે કે જ્યારે યશોદા મૈયા એમના ઠાકોરજીને સ્નાન કરાવે તો આપણા ભગવદીઓ ગાય કે ધન ધોવત યશોદા મૈયા કે આપણા ઘરમાં તો રોજ ધનતેરસ છે રોજ આપણે ઠાકોરજીને સ્નાન કરાવીએ શું છે આપણું ધન છે આપણી પૂંજી છે અને આપણી પૂંજી પ્રભુ છે આપણું ધન પ્રભુ છે। એટલા માટે તો અહીંયા કહે કે યદી ભક્તો નિષ્કામ ભાવે ઠાકોરજીની સેવા કરતા રહેશે તો ભગવાન જ એનો અર્થ બનશે અને ભગવાન જ જ્યાં એના અર્થ બની ગયા તો આપોઆપ એના બધા જ કાર્યો અનુકૂળ થઈ જશે। જ્યારે પ્રભુની પાસે માંગવાનું છોડી પ્રભુને માંગવા લાગશે પ્રભુની પાસે અપેક્ષા રાખવાનું છોડી પ્રભુની જ અપેક્ષા રાખતો થઈ જશે અને પ્રભુ જ ને ધન માનશે ત્યારે સાચા અર્થમાં પ્રભુ એના બધા જ કાર્ય સિદ્ધ કરશે એ વાત અહીંયા શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે। કારણ કે પ્રભુનો સ્વભાવ કેવો છે કે જે એનો આશ્રય કરીને બેસે એના યોગ અને ક્ષેમનું વહન કરવાવાળા પ્રભુ। પણ આપણે જોઈએ આપણે પ્રભુની પાસે જઈએ છીએ તો ખરા પણ આપણા માટે વસ્તુનું મહત્વ વધારે કે પ્રભુનું મહત્વ વધારે? ઘણીવાર
લોકો કહે ને ક્યાંક પૂજન વગેરે હોય અને એવી સુપારીઓ દેખાય, બોલે આ શેની છે? બોલે આ પૂજા માટેની. અને પૂજાની સામગ્રી કે અલગ જ મળતી હોય બધી, જે કઈ કામની ના હોય, જે માણસોને ઉપયોગમાં ના આવે, જે કઈ કામની ના હોય. બોલે શું આગળ ઠાકોરજી માટેની? આપણે આપણા વસ્ત્ર લેવા માટે જઈએ તો સારામાં સારું બતાવજો, હજી સારું હજી સારું. અને પ્રભુ માટે ચાલશે, આ તો મોંઘું કહેવાય. પ્રભુ તો ભાવના ભૂખ્યા છે, પ્રભુ ભક્તોની વસ્તુ ક્યાં જુએ છે? તો ભાવ જુએ છે. આપણે લેવાનું હોય તો બધું જોઈએ, અને પ્રભુને ધરવાનું હોય, પ્રભુ તો ભાવના ભૂખ્યા છે. બસ મિસ્ત્રી ધરીએ તો રાજી થઈને લઈ લે. તો પ્રભુ ભાવના ભૂખ્યા છે એમ તમે કહો છો, પ્રભુ જયારે કહે ત્યારે સાચું. પણ આપણે શું કરીએ છે? લૌકિક વસ્તુને ગૌણ મહત્તા વધારી દઈએ છે અને પ્રભુને ગૌણ કરી દઈએ છે. એક સમય એ હતો કે જ્યારે વૈષ્ણવ ચાલતા ચાલતા જાય અને ગુલાબનું પુષ્પ ગમી ગયું કે આ પુષ્પ તો મારા ઠાકોરજીને લાયક છે, મારા પ્રભુને લાયક છે. ત્યાં જ એક ભાષાનો મંત્રી આવીને ઉભો રહ્યો, એને કહ્યું કે આ તો મારી બેગમને લાયક છે. અને એ જમાનામાં બંને વચ્ચે બોલી બોલાય, બોલે જેના પર દ્રષ્ટિ મારી પડી અને જે વસ્તુ પ્રભુને લાયક હોય એ બીજું કોઈ લઈ જ ના શકે, આ પ્રભુને લાયક જ છે. 1000 કીધા, પેલા 1500 કીધા, અને 2000 કીધા, પેલા 3000 કીધા, 5000 કીધા, અને આથી 1.5 વર્ષ પહેલા એ વૈષ્ણવે 1,00,000 રૂપિયા આપીને એ ગુલાબનું ફૂલ ખરીદ્યું કે મારા પ્રભુની લાયક વસ્તુ છે, આ મારા પ્રભુને ઉપયોગી છે, મારા પ્રભુને સુખ મળે એવું છે. અને કહેવાય કે એ ગુલાબ જ્યારે ઠાકોરજીને ધરાયું અને શ્રીનાથજી બાવાનું મસ્તક પણ ઝૂકી ગયું એની આગળ, ત્યારે માનો કે એ સાચા અર્થમાં પ્રભુને અર્થ માન્યા છે. અને પ્રભુ માટે બધી વસ્તુઓ છે, આપણે પ્રભુને નિમિત્ત બનાવી બધી વસ્તુ મેળવવા માંગીએ છીએ. ઘણી વાર મારા પ્રવચનમાં કહેતો હું ને કે ભગવાનનો પ્રેમ અને ભક્તનો પ્રેમ બંનેમાં ફરક શું, તો ઘણી વાર કહેતો હું કે ભગવાન અને ભક્ત બંનેના પ્રેમમાં ફરક એટલો કે ભક્ત ભગવાનને એટલા માટે પ્રેમ કરે કે ભગવાન એને વસ્તુઓ આપે, ભક્ત ભગવાનને એટલા માટે પ્રેમ કરે કે ભગવાન એને વસ્તુ આપે, અને ભગવાન ભક્તને વસ્તુઓ એટલા માટે આપે છે કે કોઈ પણ મહાને મને પ્રેમ તો કરે. આપણે પ્રભુને પ્રેમ કરીએ એમાં પ્રેમ સાધન અને વસ્તુઓ સાધ્ય, અને જ્યારે ભગવાન આપણને વસ્તુઓ આપે તેમાં વસ્તુઓ સાધન અને ભક્તનો પ્રેમ સાધ્ય. એટલા માટે અહીંયા કહી રહ્યા છે કે એવમ સદા સ્વ કર્તવ્ય સ્વયમેવ કરિષ્યતિ પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિંતતામ ભજેત. તો કહે ભગવાન તો સર્વ સમર્થ છે, અને સર્વ સમર્થ છે એટલા માટે આપણે પ્રભુની આગળ કહીએ કે પ્રભુની આગળ કઈ વસ્તુ માંગવી નહીં. ઘણા કે પ્રભુની આગળ કેમ ના માંગાય, અને પ્રભુને ન કહીએ તો કોને કહીએ, પ્રભુને વિનંતી ન કરીએ તો કોને કહીએ, પ્રભુને કેમ ના કહેવાય? શ્રી મહાપ્રભુજી એ જ કહે છે કે પ્રભુ સર્વ સમર્થો હિ, જેને જેને પણ પ્રભુથી માંગવાનું મન થાય એમને એમ એક વસ્તુ પૂછું, તમે માનો છો કે ભગવાન સર્વજ્ઞ છે? હા કે ના તો પાડો. અહો ભાગ્ય આપણા, માનું તો ખરા. તમે માનો છો ભગવાન સર્વજ્ઞ છે બરાબર, તમે એ પણ માનો છો કે ભગવાન અંતર્યામી છે? કોઈ ડાઉટ હોય તાંગણી છે કરજો, વાંધો નહીં, છૂટ છે. ભગવાન જો સર્વજ્ઞ હોય, ભગવાન અંતર્યામી છે, અને દરેકના મનમાં શું ચાલે છે ભગવાન જાણતા હોય, તો આપણા મનમાં શું ચાલે છે ભગવાન જાણતા હોય કે ન જાણતા હોય? અને છતાં આપણે પ્રભુ પાસે માંગીએ એનો મતલબ શું? આપણે પ્રભુને કહીએ આપ સર્વસમર્થ છો માનવા તૈયાર નથી, આપ દરેકના મનનો જાણો છો માનવા તૈયાર નથી, આપ મારા મનનો જાણો છો માનવા તૈયાર નથી, માટે મારે આપની પાસે માંગવું પડી રહ્યું છે. તો જ્યારે જ્યારે પણ આપણે પ્રભુ પાસે માંગીએ છીએ ત્યારે પ્રભુ પાસે માંગતા નથી, પ્રભુ ઉપર અવિશ્વાસ કરીએ છીએ કે પ્રભુ આપ સર્વસમર્થ છો માનવા તૈયાર નથી, આપ દરેકના મનનું જાણો છો માનવા તૈયાર નથી, આપ અમારા મનનું જાણો છો માનવા તૈયાર નથી, માટે અમારે માંગવું પડી રહ્યું છે. તો જ્યારે જ્યારે પણ તમે પ્રભુ ઉપર માંગો, પ્રભુ પાસે